ગુજરાતના જે શહેરો છે સ્થળો છે એની વસ્તુઓ વખણાય છે એની માહિતી આ વિડિયોની અંદર આપેલી છે તમે બધા નિહાળો ગુજરાતના સ્થળ અને વખણાતી વસ્તુઓ નીચે મુજબ આપેલી છે આપણે આજે જોઈએ તો કચ્છની અંદર ભૂજ તો એ ચાંદીની વસ્તુ ઉપર કોતણી ગામ સોના ચાંદીના આભૂષણો માટે ખૂબ જાણીતું છે અને વખણાય છે બંને વિસ્તાર આવેલો છે કચ્છની અંદર એની અંદર ભરતકામ ભૂંગા એટલે ભૂંગા એક પ્રકારનું ઘર છે રહેવાનું એ પ્રાકૃતિક વસ્તુઓમાંથી બનાવવામાં આવેલા નિવાસસ્થાન છે બીજું જોવા જઈએ કચ્છની અંદર આવેલું અંજાર તાલુકાની અંદર કટાર છે તલવાર છે સુડી ચપ્પા ખૂબ જ જાણીતા છે અને વખણાય છે આવો પરીક્ષાની અંદર એક્ઝામની અંદર પ્રશ્ન પૂછી શકે છે આગળ જોઈએ સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો રાજકોટની અંદર જોવા જઈએ તો ચાંદીની વસ્તુ ઉપર કોતરણેગા પછી તલપાપડી પેડા ચીકી ડીઝલ એન્જિન એ ખૂબ જાણીતું છે જેતલ જેતપુરની અંદર જોઈએ રાજકોટની અંદર જોઈએ તો સાડી ઉપર જે કામ કરવામાં આવે છે જે કલર પ્રિન્ટિંગ કરવામાં આવે છે ખૂબ જાણીતું છે ઉપલેટા છે રાજકોટની અંદર એના ગાંઠિયા ખૂબ જાણીતા છે આ પરીક્ષાની અંદર પૂછી પૂછી શકે એવો પ્રશ્ન છે દેવભૂમિ દ્વારકાની અંદર જેનું એનું હેડક્વાર્ટર છે કંભાળિયા એની અંદર જે ઘી છે એ ખૂબ જ જાણીતું છે ઘી વખણાય વખણાયતું કંભાળિયાનું અમરેલીની અંદર જાફરાબાદ છે એની અંદર ખૂબ જાફરાબાદી ભેંસો ખૂબ જાણીતી છે સાવરકુંડલા એ અમરેલીની અંદર આવેલો છે તાલુકો છે એના જે તોલ માપના જે ત્રાજવા છે વજનિયા છે બાટ છે ખૂબ જાણીતા છે સુરેન્દ્રનગરની અંદર જે વઢવાણ આવેલું છે એની એનું મરચું ખૂબ પ્રખ્યાત છે બીજું જોવા જઈએ સુરેન્દ્રનગરની અંદર થાણ આવેલું છે એના પેડા સિરામિક ઉદ્યોગ ખૂબ જાણીતો છે અને ભાવનગરની અંદર વાત કરીએ તો ડાડમ ડુંગરી જામફળ ગાંઠિયા અને પટારા ખૂબ જાણીતા છે અને ડુંગળી એ મહુવાની ખૂબ જાણીતી છે તમે એ કહી શકો છો બીજું જોવા જઈએ તો શિયોર ભાવનગરનું શિયોર છે એ રજવાડું હતું પહેલાં તો એના જે પિત્તર ધાતુના જે વાસણો છે એની અંદર જે નકશી કામ છે ખૂબ જાણીતું છે ભાવનગરની અંદર જે મહુવા છે એના હાથી દાંતની બનાવટો ડુંગળી પ્રખ્યાત છે જે આપણે શાકભાજીની અંદર ઉપયોગ કરીએ છીએ મોરબીની વાત કરીએ આપણે તો ઘડિયાળના ઉદ્યોગો અને શીરામુખનો જે ઉદ્યોગ છે એ મોરબીની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ પામ્યો છે એટલે જ વખણાય છે જામનગરની વાત કરીએ તો જામનગરની એક બાંધણી વખણાય છે આધુનિક સમસાન ગૃહ એ ખૂબ જાણીતું છે તલવારની મૂઠ કંકુ કાગ કાજળ પિત્તળ પરનું કોતરણી કામ ખૂબ જામનગરનું જાણીતું છે અને વખણાય છે તો આ જે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જે સ્થળો છે એની વસ્તુઓ વખણાય છે એ માટે પણ મહત્ત્વનો મુદ્દા બની શકે છે આપણે આગળ જોઈએ તળ ગુજરાતની વાત કરીએ તો એમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આખું તળ ગુજરાત કહેવાય એના આપણે વખણાતી વસ્તુઓ અને જાણીતી વસ્તુઓ જોઈએ કાંકરેજ તા પ્રદેશ તો કાંકરેજની ગાય વખણાય છે અને કાંકરેજની જોવા જઈએ તો બનાસ નદી રૂપેન વચ્ચેનો જે ભાગ છે વિભાગ આવેલો છે વઢવાણ આપણે કહીએ છીએ તો વઢવા વઢવાણી ભેંસો પણ વખણાય છે પાલનપુર જે છે એને હું જોવા જઈએ તો એ અંતર માટે ખૂબ જાણીતું છે જરીકામ માટે ખૂબ અને ઉદ્યોગ માટે પણ ખૂબ જાણીતું છે એટલે વસ્તુઓ વખણાય છે પાટણના પટોળા એ તો ખૂબ પ્રખ્યાત છે સુરતની અંદર વાત કરીએ તો સુરા એ સુરતની અંદર જોવા જઈએ હીરા ઉદ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ પામે એટલે હીરા ઉદ્યોગ જરીકામ સુરતનો લોચો ઊંધિયું પોક અને ધારી ખૂબ જાણીતી છે મઢીની વાત કરીએ તો સુરતની અંદર તો તુવેરદાર ખૂબ જાણીતી છે ગણદેવીની વાત કરીએ નવસારીની અંદર આવેલો તાલુક તાલુકો છે એનો ગોળ ખૂબ જાણીતો છે વલસાડની વાત કરીએ તો હાપુસ કેરી ચીકુ ખૂબ જાણીતા છે ઊંઝાની વાત કરીએ તો જીરુ અને ઈસબુર આ ખૂબ પ્રખ્યાત છે મહેસાણા જિલ્લાનું અને ઈડરની વાત કરીએ સાબરકાંઠાની અંદર આવેલો જે તાલુકો છે ઈડર એ લાકડાના રમકડા એ ખૂબ જાણીતા છે ઈડરના અને આ શેરથા એટલે ગાંધીનગરનું એક શેરતા સ્થળ છે ત્યાં મરચું એ ખૂબ જ પ્રખ્યાત છે આ બધા એક જાણીતા વસ્તુઓ છે તમે જાણી શકો છો આગળ વાત કરીએ આપણે મહુડી તળ ગુજરાતનો જ ભાગ છે મહુડી એ ગાંધીનગરની અંદર આવેલું છે તો મહુડીની સુખડી પ્રખ્યાત છે ઘંટાકરનું જે મંદિર આવેલું છે પ્રખ્યાત જૈન મંદિર છે નડિયાદની અંદર વાત કરીએ એ ખેડા છે ખેડાની અંદર આવેલું છે એનું હેડક્વાર્ટર છે તો ચવાણું લીલો ચેવડો લીલો ચેવડો વડોદરાનો પણ પ્રખ્યાત છે અને ભાકરવાડી પણ વડોદરાની પ્રખ્યાત છે ચવાણું લીલો ચેવડો પણ નડિયાદનો ડાકોરના ગોટા ખૂબ જાણીતા છે ધ્રાંગધ્રાનો પથ્થર ખૂબ જાણીતો છે ધોળકા અમદાવાદની અંદર આવેલું છે જામફળ જામફળની અંદર જોવા જઈએ તો પ્રથમ સ્થાન ધોળકા છે બીજા નંબરમાં જોવા જઈએ તો ભાવનગર જિલ્લો આવે છે ખંભાતની વાત કરીએ તો આણંદ આવેલું છે ખંભાતની અંદર જોવા જઈએ અકેક ઉદ્યોગ તાણા સૂતર અને હલવો ખૂબ જ જાણીતો છે ખંભાતનો બીજું જોવા જઈએ વાસદ એટલે આણંદની અંદર આવેલું તુવેરની દાર ખૂબ જાણીતી છે પ્રખ્યાત દાહોદની વાત કરીએ તો મકાઈ મકાઈ જે પાક છે એ દાહોદનો ખૂબ જાણીતો છે સંખેડાના જોવા જઈએ તો એ કાસ્ટ કલાઉ ઉદ્યોગ અને જે રમકડા છે સંખેડાના છોટા ઉદેપુરની ઉદયપુરની અંદર આવેલું છે એ ખૂબ જાણીતા છે વડોદરાની વાત કરીએ તો લીલો ચેવડો અને ભાખરવડી એ ખૂબ જાણીતો છે અને વડોદરા નદી વડોદરા જે શહેર છે એ વિશ્વમિત્રી નદીના કિનારે આવેલું છે આ તમે પણ યાદ રાખી શકો છો બીજો એક એક્સ્ટ્રા તમને પ્રશ્ન કહ્યું તો ભરૂચની અંદર વાત કરીએ તો ભરૂચ જે જિલ્લો છે એની ખારી સિંગ વખણાય છે ખૂબ જ જાણીતી છે ખારી શિંગ તો નડિયાદના આપણે ખબર પડી કે ચવાણું લીલો ચેવડો છે ડાકોરના ગોટા ધાંગધ્રાના પથ્થર ધોળકાના જામફળ દાહોદની મકાઈ સંખેડાના કાસ્ટ કલાઓનો ઉદ્યોગ અને રમકડાં ખૂબ જાણીતા છે વડોદરા લીલો ચેવડો અને ભાકરવડી ખૂબ પ્રખ્યાત છે ભરૂચની ખારી છિંગ અને મહુડીની સુખડી ખૂબ જાણીતી છે તો આ બધું વખણાય છે ગુજરાતની વસ્તુ વખણાય છે એ તમારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અહીંથી ઘણા બધા પ્રશ્નો પૂછી શકે છે વખણાતી વસ્તુઓ તો અહીં તમે આ વિડીયો જોઈને તમે